નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 8 વિષય સમાજ એમનો પહેલો પાઠ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ભાગ 4 એના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. તો ભાગ 3 ની અંદર મિત્ર આપણે જોયું હતું કે પ્લાસીનું યુદ્ધ છે એ કોની કોની વચ્ચે, શા માટે અને એમાં કોની હાર થઈ કોની જીત થઈ એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો થોડુંક પાછું આપણે એ યાદ કરી લેશું. તો કે પ્લાસીનું યુદ્ધ છે એ સિરાજુદ્દોલા અને અંગ્રેજો આ બંને વચ્ચે થયું હતું, જેમાં સિરાજુદ્દોલા છે એમની હાર થઈ હતી, એટલે કે દગાથી એમને હરાવવામાં આવ્યો હતો, અને અંગ્રેજો છે એમની જીત થઈ હતી. હવે જે મીર કાસિમ હોય છે, મીર જાફર હોય છે, જે સિરાજુદ્દોલા છે એનો સેનાપતિ હોય છે, અંગ્રેજો છે એ શું કરે છે તો કે એને દગાથી, એટલે કે એને એવી લાલચ આપે છે કે જો તું છે અમારી સાઈડ આવતો રે, ફૂટી જા, તો તને અમે બંગાળનો નવાબ બનાવી દે. એવી રીતે મીર જાફર છે સિરાજુદ્દોલાનો સેનાપતિ, એને અંગ્રેજો છે પોતાની સાઈડ લઈ લે છે. આ રીતે દગાથી છે સિરાજુદ્દોલાનું ખૂન કરે છે. હવે મિત્ર જોજો, મેં આગળના વિડીયોમાં પણ તમને કીધું હતું કે પ્લાસીના યુદ્ધથી ભારત છે આખા ભારતનો ઇતિહાસ બદલાય છે, કેમકે કંપનીની આ પહેલી લડાઈ હતી અને એને સફળતા મળી હતી. જો કદાચ સફળતા ન મળી હોત તો ભારતની અંદર અંગ્રેજ શાસન આવ્યું ન હોત. આ વાત થઈ પ્લાસીના યુદ્ધની. હવે ત્યાર પછી આપણે આગળ વધશું તો કે પાછું પ્લાસીના યુદ્ધ જેવું જ બીજું યુદ્ધ આવે છે, જે છે બક્સરનું યુદ્ધ. તો મિત્ર, તમે તમારા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 5 એમાં જોવો કે બક્સરની લડાઈ આપેલી છે. તો એ શું કહેવા માંગે છે એ આપણે સમજીએ. બક્સરની લડાઈ, આ બક્સરની લડાઈ છે એ ક્યારે થઈ હતી, કોના વચ્ચે થઈ હતી અને શું પરિણામ આવ્યું હતું એની ચર્ચા આપણે આમાં કરશું. તો બક્સરની લડાઈ છે મિત્ર 22 ઓક્ટોબર 1764 માં થઈ હતી. આ યાદ રાખવાનું છે, બક્સરની લડાઈ છે ક્યારે થઈ હતી, 22 ઓક્ટોબર 1764 માં. રેડી, કોની કોની વચ્ચે થઈ હતી તો જોઈએ આપણે. મીર કાસિમ અને શાહ આલમ આ બંનેનું સૈન્ય એક પક્ષે હતું અને બીજા પક્ષે સામે પક્ષે હતું અંગ્રેજ સૈન્ય. કયું સૈન્ય? અંગ્રેજ સૈન્ય. રેડી, યાદ રહી જશે કે બક્સરની લડાઈ છે એ મીર કાસિમ ના સૈન્ય, શાહ આલમ આ બંનેની સંયુક્ત સેના અંગ્રેજો સામે લડી હતી. એનું શું પરિણામ આવ્યું હતું એ આપણે જોઈએ. હવે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી. મેં તમને આગળ કીધું કે પ્લાસીના યુદ્ધમાં મીર જાફરને એવું કહેવામાં આવ્યું હતું કે તું અમારી સાઈડ થા તો અમે તને બંગાળનો નવાબ બનાવી દેશું. એટલા માટે હવે એને બંગાળનો નવાબ બનાવે છે. કોણ? તો કે અંગ્રેજો. કોને બનાવે છે? તો કે મીર જાફરને. આવી રીતે એ પોતાની ઈચ્છા છે એ સંતોષે છે. પરંતુ કંપની છે એને તો એવો માણસ જોતો હતો કે એના ઈશારે કામ કરે, કે પોતે જેમ કે ને એમ કામ કરે, એવો માણસ અંગ્રેજ કંપનીને જોતો હતો. આ મીર જાફર છે એ એવો હતો નહીં. એને થોડોક ટાઈમ છે અંગ્રેજોએ કીધું એવું કર્યું, પણ પછી છે એને એમ થયું કે અંગ્રેજો જે કરે છે એ બધું ખોટું છે, એટલા માટે એને એનો વિરોધ કરે છે. પરંતુ કેટલીક બાબત છે એમાં મીર જાફર છે એ કંપનીનો વિરોધ કરે છે, એથી કંપની છે એ મીર જાફરને પણ દૂર કરી દે છે, એની જગ્યાએ બીજો નવાબ બનાવે છે, જે છે મીર કાસિમ. આ મીર કાસિમ છે એને મીર જાફરની જગ્યાએ નવાબ બનાવે છે. આ કોણ હોય છે મીર કાસિમ? તો કે આ જે મીર જાફર છે આ મીર જાફરનો જમાય છે મીર કાસિમ. આ મીર કાસિમ છે એ કોણ છે? તો કે આ મીર જાફર છે એનો જમાય છે. હવે મીર જાફરની જગ્યાએ કંપની છે એ બંગાળનો નવાબ કોને બનાવે છે? તો કે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દે છે. ત્યાર પછી જુઓ મિત્ર તમારા ટેક્સ્ટબુકમાં, નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. હવે મીર કાસિમ છે એ તો મીર જાફર કરતા પણ ચડી હતો મિત્રો. ઈ પાછો છે એ કંપનીને હેરાન કરવા માંડે છે. કંપની છે એ મીર કાસિમને નવાબ બનાવે છે, પણ થોડોક સમય પછી
મીર કાસિમ છે એ પણ કંપનીને પરેશાન કરવા લાગે છે. એટલે પાછો છે એ અંગ્રેજો છે એ મીર કાસિમ છે એમને હરાવી અને પાછો કોને નવાબ બનાવી દે છે? તો કે મીર જાફરને. ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવી મીર જાફરને બીજીવાર બંગાળનો નવાબ બનાવે છે. ઈસવીસન 1765ની અંદર જોજો મિત્ર, 1764માં બક્સરની લડાઈ થાય છે અને પાછો બને છે મીર જાફર 1764માં બંગાળનો નવાબ. હવે 1764માં એ બને છે અને 1765માં જ્યાં મીર જાફર છે એનું મૃત્યુ થઈ જાય છે. કઈ સાલમાં? 1765ની સાલમાં મીર જાફરનું મૃત્યુ થાય છે. વળી પાછો પ્રશ્ન આવ્યો કે બંગાળનો નવાબ છે એ કોને બનાવવો? એટલા માટે જે અંગ્રેજ હોય છે રોબર્ટ ક્લાઇવ, એની આગેવાણીમાં જ આખે આખું સૈન્ય છે એ તૈયાર થયું હોય છે. તો રોબર્ટ ક્લાઇવ છે એ જ ખુદ એવું વિચારે છે કે હું બંગાળનો નવાબ છે એ બની જાઉં. એટલા માટે આ મીર જાફરના મૃત્યુ પછી બંગાળનો નવાબ બને છે રોબર્ટ ક્લાઇવ, જે અંગ્રેજ સેનાપતિ હોય છે. જો મિત્રો, બંગાળથી શરૂ થયેલ અંગ્રેજ શાસન છે આખે આખા ભારતમાં કેવી રીતે છે ફેલાય છે, એનો વિસ્તાર કરે છે, એ વેપાર કરવા માટે આવ્યા હતા અને એની જગ્યાએ સત્તા એટલે કે આખા ભારતની ધીમે ધીમે બધી જ જગ્યાએ પોતે સત્તા જમાવી લે છે, ભારતને એની ગુલામીની ઝંઝીરમાં જકડી નાખે છે. આ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજ કંપની છે એ એક વેપારી કંપનીમાંથી આખે આખા ભારત દેશ છે એની એક શક્તિશાળી સત્તા બની જાય છે. એના વિશેની ચર્ચા છે એ આપણે પછીના પ્રકરણમાં કરશું. પણ આ જે બક્સરની લડાઈ હતી, એ બક્સરની લડાઈથી અંગ્રેજો છે એને બંગાળ, બિહાર, ઓરિસ્સા જે મોટા મોટા પ્રાંત છે એ બધી જ જગ્યાએ મહેસૂલ કરવેરાની આપણે વાત કરી આગળ, કરવેરા ઉઘરાવવાની સત્તા છે બક્સરના યુદ્ધ દ્વારા અંગ્રેજોએ મેળવી લીધી, પ્રાપ્ત કરી લીધી. તો હવે આપણે આ પાઠની અંદર, આ પાઠ છે અહીંયા પૂરો થઈ જાય છે, પરંતુ આ પાઠની અંદર ઘણી બધી મહત્વની સાલો આવી કે જે તમારે યાદ રાખવાની છે. તો હું અત્યારે બધી સાલ છે એ ફરીથી લખું છું અને એ આપણે યાદ રાખશું. તો પહેલેથી જોઈએ તો ભારતની અંદર સૌ પ્રથમ કોણ આવ્યું હતું? તો કે પોર્ટુગીઝ. સૌ પ્રથમ ભારતમાં કોણ આવ્યું? પોર્ટુગીઝ આવ્યા. પછી કોણ આવ્યા હતા? તો કે ડચ લોકો. ડચ લોકો ક્યાંના હતા? તો કે હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના હતા. પેલા પોર્ટુગીઝો આવ્યા એને 100 વર્ષ શાસન કર્યું, એના શાસન પછી ભારતની અંદર ડચ લોકો આવ્યા એને થોડોક સમય શાસન કર્યું, એના શાસન પછી ભારતની અંદર અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ લગભગ ભારતની અંદર 200 વર્ષની આસપાસ એટલું શાસન કર્યું હશે, અને અંગ્રેજો પછી ભારતની અંદર ફ્રેન્ચ લોકો આવ્યા. હવે અંગ્રેજો હતા ત્યારે ફ્રેન્ચો આવ્યા, પણ આ બંને શક્તિશાળી હતા, એમાં અંગ્રેજો જીતે છે અને ફ્રેન્ચ છે એ હારી જાય છે. આ રીતે ભારતની અંદર અલગ અલગ વિદેશી પ્રજા છે એ શાસન કરવા માટે આવી હતી. તો આમાં મહત્વની જે સાલો આવે છે એનો આપણે ફરીથી અભ્યાસ કરી લેશું. તો મિત્ર જુઓ, સૌ પ્રથમ આપણે 1492માં કોલંબસ છે એ ભારત આવવા માટે નીકળ્યો હતો. આ બધી સાલ છે મિત્ર યાદ રાખવાની છે. 1492માં શું હતું? તો કે કોલંબસ છે એ ભારત આવવા માટે, જળમાર્ગ શોધવા માટે ભારત આવવા માટે નીકળ્યો હતો. ત્યાર પછી છે ઈસવીસન 1498. આ 1498માં શું થયું હતું? તો કે વાસ્કો દ ગામાથી ભારત પહોંચ્યા હતા. વાસ્કો દ ગામા, આ નામ યાદ રાખવાનું છે મિત્ર. આ વાસ્કો દ ગામાથી ભારત આવે છે. ત્યાર પછી છે 1502.
1502 માં શું થયું હતું? તો કે છે પોર્ટુગીઝ લોકો છે એને કોઠી થઈ હતી. પોર્ટુગીઝોએ 1502 ની અંદર કાલિકટમાં કોઠી સ્થાપી હતી. ત્યાર પછી જુઓ 1506 માં આ પોર્ટુગીઝો છે એને ગોવા જીતી લીધું હતું. શું જીતી લીધું હતું? ગોવા જીતી લીધું. કોને? તો કે પોર્ટુગીઝોએ. રેડી. ત્યાર પછી 1663 ડચ લોકોએ ક્યાં કોઠી સ્થાપી હતી? તો કે આગ્રામાં. ડચ લોકો છે એને 1663 ની અંદર આગ્રામાં કોઠી સ્થાપી. ત્યાર પછી જુઓ મિત્ર, ઈસવીસન 1600 માં શું થયું હતું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. ઇલિઝાબેથના સમયમાં, જે ઇંગ્લેન્ડની રાણી હતી એના સમયમાં 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની સ્થાપના થઈ હતી. ત્યાર પછી 1608 માં તો 1608 ની અંદર અંગ્રેજોનું પહેલું વાહન છે એ સુરત બંદરે પહોંચે છે. અંગ્રેજો છે એ સુરત બંદરે ક્યારે પહોંચે છે? તો 1608 માં. ત્યાર પછી આવે છે 1664 માં. તો ફ્રેન્ચ લોકો આવ્યા હતા ને 1664 માં, ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. ફ્રેન્ચોએ 1664 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ બધી જ સાલ યાદ રાખવાની છે. ત્યાર પછી જુઓ મિત્ર, ઈસવીસન 1756 માં શું થયું હતું? તો કે સિરાજુદ્દોલા છે એ બંગાળનો નવાબ બન્યો હતો. જે પ્લાસીના યુદ્ધમાં હતો એ સિરાજુદ્દોલા છે એ બંગાળનો નવાબ બન્યો હતો. હવે 1756 પછી જુઓ તો કે ઈસવીસન 1757 પ્લાસીનું યુદ્ધ થયું હતું સિરાજુદ્દોલા અને અંગ્રેજો વચ્ચે. ત્યાર પછી જુઓ મિત્ર, બક્સરનું યુદ્ધ. તો એ ત્યારે જ આપણે શીખા 1764 માં 22 ઓક્ટોબર. કયું યુદ્ધ થયું હતું? તો કે બક્સરનું યુદ્ધ મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે. રેડી. ત્યાર પછી 1765 માં તો કે મીર જાફર બીજી વાર જે બંગાળનો નવાબ બન્યો હતો એમનું મૃત્યુ થયું. તો વિદ્યાર્થી મિત્ર, 1492 માં કોલંબસ છે ભારત આવવા નીકળ્યો હતો. ઈસવીસન 1498 માં વાસ્કોદ ગામાથી ભારત પહોંચી જાય છે. અને 1502 ની સાલમાં જે વાસ્કોદ ગામા પોર્ટુગીઝનો હોય છે એને કાલિકટની અંદર કોઠી સ્થાપે છે. અને 1506 માં પોર્ટુગીઝોથી ગોવા જીતી લે છે. 1663 માં ડચ લોકો આગ્રામાં કોઠી સ્થાપે છે. ત્યાર પછી ઈસવીસન 1600 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કંપનીની સ્થાપના થાય છે. 1608 માં અંગ્રેજનું પહેલું વાહન છે સુરત બંદરે પહોંચે છે. ઈસવીસન 1600 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. 1756 ની અંદર સિરાજુદ્દોલા છે બંગાળનો નવાબ બને છે. ત્યાર પછી 1757 માં પ્લાસીનું યુદ્ધ થાય છે.
1764 બક્સરની લડાઈ અને 1765ની અંદર મીર જાફર છે એ મૃત્યુ પામે છે. તો આ પાઠની અંદર જે મહત્વની બધી સાલો હતી એ આપણે અત્યારે અહીંયા લઈ લીધી છે. તો વિદ્યાર્થી મિત્ર, આ વિડિયાની અંદર જે આ બધી સાલ છે એ તમારે બે વખત રફ નોટમાં લખી અને પાકી નોટમાં સારા અક્ષરે લખી અને યાદ રાખવાની છે. આજનું તમારું હોમવર્ક આ સાલ છે એ બધી બે વખત રફ નોટમાં લખી અને વ્યવસ્થિત પાકી કરવી. 15 મિનિટ થઈ.